નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની કેવીસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું બોર્ડની એક્ઝામ એકદમ ધોરણ દસ ની મિત્રો નજીક આવી રહી છે ત્યારે આપણે ઓનલી મિસર બોર્ડ આધારિત એક સંસ્કૃતનો પેપર લઈને આવેલા છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે

તેની બ્લુ પ્રિન્ટ શું કહેવા માગે છે એની સમજવી ખૂબ જ જરૂરી છે અને તેના પછી જ આપણે વાંચવું પણ ખૂબ જ જરૂરી બને છે મિત્રો આપણે પણ એવું જ કરવા જઈ રહ્યા છીએ કે પેપરનું સોલ્યુશન તમને આપી રહ્યા છીએ પેપર તમને બતાવી રહ્યા છીએ તેના પહેલાં એકવાર બ્લૂ પ્રિન્ટ ઉપર નજર મારી નાખીએ જેથી કરી મિત્રો તેનું માળખું શું છે એની આપણને ખબર હોવી જોઈએ તો ચાલો સૌ પ્રથમ આપણે બ્લૂ પ્રિન્ટની વાત કરી દઈએ મિત્રો સૌ પ્રથમ વિભાગ નંબર એ તમારે આવશે તે ગદ્ય વિભાગ હશે તેની અંદર ગદ્યખંડનો અનુવાદ કરવાનો આવશે જે ચાર ગુણનો છે સંસ્કૃત પ્રશ્નો અને નીચેના ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો એ મિત્રો આવશે ચાર ગુણના આ આપણે વાત કરી વિભાગ નંબર એ ગદ્ય વિભાગની હવે વાત કરીશું વિભાગ નંબર બી પદ્ય વિભાગ મિત્રો અહીંયા પદ્ય વિભાગની અંદર શ્લોકનો અનુવાદ ચાર ગુણનો આવશે સંસ્કૃત પ્રશ્નોતર આપવાના આવશે બે ગુણના ગુજરાતી પ્રશ્નોત્તર છ ગુણ અને શ્લોક પૂરતી સ્વાધ્યાયમાંથી મિત્રો શ્લોક પૂરતી સ્વાધ્યાયમાંથી આવશે જે ચાર ગુણની હશે હવે વિભાગ છે નાટ્ય વિભાગ છે નાટ્ય વિભાગની અંદર વાત કરીએ તો મિત્રો નાટ્યખંડનો અનુવાદ ચાર ગુણ નીચેના વાક્યો કોણ બોલે છે જોડકા સ્વરૂપે હશે બે ગુણ ગુજરાતી પ્રશ્નોત્તર ચાર ગુણ સંક્ષેપમાં ટિપ્પણી ટૂંક લખવાની આવશે ચાર ગુણ અને કૌંસમાં આપેલા શબ્દોના ઉપયોગ વડે ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરવામાં આવશે બે ગુણ આ વાત કરીએ આપણે વિભાગ સી ની વિભાગ ડી મિત્રો વ્યાકરણ વિભાગ આવશે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો અભ્યાસક્રમમાં સૂચવેલ વ્યાકરણના મુદ્દા આધારિત મિત્રો પંદર હેતુલક્ષી પ્રશ્નો પૂછવાના છે અને એ તમારા માટે મોસ્ટ આઈએમપી મિત્રો આ પેપરમાંથી બની રહેશે સમાનાર્થી શબ્દ પૂછશે વિરોધાર્થી શબ્દ વર્તમાનકાળ ક્રિયાપદ પરિચય સામાન્ય ભવિષ્યકાળ ક્રિયાપદ પરિચય અજ્ઞાત અને પુરુષ ક્રિયાપદો વિદ્યાર્થ અન્ય પુરુષ ક્રિયાપદો સ્મનો પ્રયોગ વિભક્ત પરિચય અકારાંત પુલ્લિંગ અથવા અકારાંત નપુષકલિંગના રૂપોનો પરિચય પૂછાશે એના પછીની વાત કરીએ તો આ કારાંત ઈ કારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ નામપદોનો પરિચય ઉપપદ વિભક્તિનો પ્રયોગ એ ખાલકા પૂછાશે સંખ્યાપદ એક હલક્યા પૂછાશે કૃદંત પ્રકાર સંધિ છોડો સંધિ જોડો અને સમાસ બે બે સમાસના પ્રકાર પૂછવાના છે આમ આપણે કોલ વ્યાકરણ પંદર ગુણનું પૂછાશે ખાસ મિત્રો તૈયારી કરી લેવાની છે હવે આપણે વિભાગ ઈની વાત કરીએ તો તે સંયુક્ત વિભાગ હશે એને આપણે લેખન વિભાગ પણ કહી શકીએ જેની અંદર મિત્રો જોઈએ તો ઘટનાક્રમ મુજબ વાક્યો ગોઠવીને ફરીથી લખવાના છે ચાર ગુણના નીચેનો ગદ્યખંડ વાંચી સંસ્કૃતમાં પ્રશ્નો કરતા સાહિત્ય કૃતિ સ્વરૂપે ગુણ જેમાં મિત્રો ગદ્ય પદ્ય અને નાટ્ય પાઠોના કરતા કે સાહિત્ય કૃતિ અને ગદ્ય પાઠ વિશેના પ્રશ્નો પૂછવાના રહેશે અને રેખાંકિત પદો સુધારી ગદ્યખંડ ફરીથી લખવાના છે ત્રણ ગુણ અને અર્થ વિસ્તાર મિત્રો ખાસ કરીને પદ્ય ત્રણ સાત તેર અને વીસમાંથી માંથી છે એ મિત્રો ત્રણ ગુણ છે આમાં આપણો પેપર કુલ મિત્રો એસી ગુણનો છે સમય તમારા પાસે છે ત્રણ કલાક હવે આપણે આ બ્લુપ્રિન્ટના આધારે પ્રશ્નપત્રની વાત કરીએ મિત્રો બ્લુ તમને સમજણ પડી ગઈ છે આના આધારે તમારે તૈયારી કરવાની છે બાકી આડા આડાઅળા તમારે ડાફેરા મારવાની જરૂર કોઈ પણ નથી જો તમારે મિત્રો એસીમાંથી સારા એવા ગુણ લાવવા હોય તો ચાલો હવે આપણે પ્રશ્નપત્રની શરૂઆત કરીએ હવે વાત કરીશું મિત્રો વિભાગ નંબર એથી આપણે પ્રશ્નપત્રની સોલ્યુશનની સૂચના મુજબ જવાબ આપવાના છે પ્રશ્ન એકથી સાત મિત્રો વિભાગ એ છે આપણો સોળ ગુણનો છે આપણે અંદર કરી લીધી છે ખાસ કરીને મિત્રો જ્યારે તમે આ પ્રશ્નપત્રનું જોઈ રહ્યા છો ત્યારે આ તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર બની રહે એટલા માટે મિત્રો આ પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન તમારે જાતે કરવાનું છે કેમ કારણ કે જેટલું તમે જાતે સોલ્યુશન કરશો એટલું તમને મિત્રો બોર્ડની એક્ઝામની અંદર વધારે નહીં વધારે મહાવરો થશે અને વધારેમાં વધારે સારા અક્ષરે અને સારી રીતે મિત્રો તમે લખી શકશો મિત્રો પહેલું છે નીચે આપેલા ગદ્ય ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે તમને બે મિત્રો ગદ્યખંડ આપેલા હશે બે ગદ્યખંડમાંથી તમને આવડે છે તેનું જ મિત્રો તમારે ભાષાંતર ગુજરાતીમાં કરવાનું છે બીજા કોઈનું કરવાનું નથી કારણ કે તમે બંને જો મિત્રો ગદ્યખંડનો અનુવાદ કરવા જશો તો તમારો ટાઈમ વેસ્ટ થશે અને જે તમને ચાર ગુણ મળવાના છે ચાર જ ગુણ મળશે તમને આઠ ગુણ ક્યારે મળશે નહીં મિત્રો એના પછીની વાત કરીશું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે અહીંયા મિત્રો તમને સંસ્કૃતમાં પ્રશ્ન આપેલા છે બે બરાબર અને એક અથવામાં પણ આપેલો છે તો તમારે બે પ્રશ્નો લખવા ફરજિયાત છે જેના બે ગુણ છે એના પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે તો તેમાં પણ મિત્રો બે પ્રશ્ન આપેલા છે તેનો મિત્રો જવાબો ગુજરાતીમાં જ આપવાના છે ગુજરાતીમાં પ્રશ્ન પૂછ્યા છે અને ગુજરાતીમાં ઉત્તર આપવાના છે તેમાં તમારે સંસ્કૃતમાં ઉત્તર આપવાના થતા નથી મિત્રો જેના ચાર ગુણ છે એના પછી નીચે આપેલા વિષય પર ટૂંડો લખવાની છે જેમ કે આવર્તપાત પાત નામનું વિઘ્ન અથવા એ ન આવડે તો ક્રોધની શારીરિક અસરો લખવાની છે હવે વાત કરીશું નીચેના આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીંયા મિત્રો તમને ગદ્યખંડ આપેલો છે ગદ્યખંડ સૌ પ્રથમ તમારે વાંચવાનો છે સમજવાનો છે અને સમજ્યા પછી મિત્રો નીચે જે પાંચ પ્રશ્નો આપેલા છે જે ચાર પ્રશ્નો આપેલા છે તેને પણ વાંચવાના છે પ્રશ્નોને સમજવાના છે અને પછી જ મિત્રો તમારે ઉપરના જે ફકરો આપેલો છે તેમાંથી સારા રીતે સમજી વિચારી અને તમારી બુદ્ધિશક્તિથી પ્રશ્નોના જવાબ મિત્રો આપશો તો તમારે મિત્રો અહીંયા ચારમાંથી ચાર ગુણ મળી જશે હવે વિભાગ બીની વાત કરીએ મિત્રો વિભાગ બીની અંદર પ્રશ્ન આઠથી પંદર હશે જે સોળ ગુણનો હશે તેમાં પણ આ રીતે પૂછાશે જેમ કે પદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે બે પદ્યખંડ આપેલા હશે બંને પદ્યખંડનું મિત્રો તમારે ગુજરાતી અનુવાદ કરવાનો નથી ઓનલી ફોર કોઈ પણ એકનો કરવાનો છે અથવામાં આપેલા છે એટલા માટે એના પછી તમને મિત્રો સંસ્કૃતમાં ઉત્તર સંસ્કૃતમાં લખવાનો આવશે એક મિત્રો ફક્ર એક પ્રશ્ન અથવામાં છે જે તમે નવમો પ્રશ્ન છે અને એક છે દસમો મિત્રો નવના બે પ્રશ્નો તમે લખશો અને જો દસમો પ્રશ્ન નહીં લખો તો તમને ફોનલી ફોર બે લખેલા હશે તો પણ બે ગુણ મળશે પરંતુ તમારે મિત્રો અહીંયા નવમાંથી એક જ લખવાનો છે કારણ કે અથવામાં નવમો પ્રશ્ન આપેલો છે અને દસમો પ્રશ્ન ફરજિયાત લખવાનો રહેશે એના પછી નીચે આપેલા પ્રશ્નોનું ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે જે મિત્રો બે પ્રશ્નો આપેલા છે જેમ કે ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે અને બીજું છે ભક્ત શું શું નથી જાણતો અને તેરમો છે મિત્રો ક્રોધાન્વિત રાવણ શું કર્યું એટલે કે એક પ્રશ્નના બે ગુણ રહેશે એના પછી શ્લોક પૂર્તિ મિત્રો કરવાની છે શ્લોક પૂર્તિ કરો એની અંદર પણ તમને બે શ્લોક પૂર્તિ આપેલી છે એ બંને શ્લોક પૂર્તિ કરવી તમારા માટે ફરજિયાત રહેશે વિભાગ સિંહની વાત કરીએ મિત્રો સૂચના મુજબ જવાબ આપવાના છે સોળથી ને ચોવીસ સુધીના પ્રશ્નો છે વિભાગ સિંહની અંદર પણ મિત્રો સોળ ગુણ છે અહીંયા તમને એક નાટ્યખંડ આપેલો છે અને એ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે મિત્રો નથ્યકણ તમને બે આપેલા છે પરંતુ ઓનલી ફોર એક નું તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો પ્રોહાઇસ છે એના પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાના છે તમને જોડકા સ્વરૂપે આપેલા છે જેમ કે મિત્રો 17મો છે કે કીમાગના પયતિ ભગવાન ચક્રાયુધહ તો અહીંયા મિત્રો તમને કોણ બોલે છે તમારે અહીંથી વિકલ્પમાંથી નક્કી કરવાનું છે અને બીજું છે યદાર યોદaryા આજ્ઞા પયતિ તો અહીંયા દુર્યોધન બોલે છે ધૂત્ર બોલે છે કે ચંદન દાસ બોલે છે તો એ તમારે નક્કી મિત્રો કરવાનું છે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો તેના પહેલા અભ્યાસ કરજો સોલ્યુશન કરજો પરીક્ષામાં મિત્રો સો ટકા તમને ફાયદો થશે થશે ને થશે એના પછી મિત્રો ગુજરાતી ભાષામાં તમારે ઉત્તર લખવાના છે જેમ કે ઓગણીસમો પ્રશ્ન છે ચાણક્ય ચંદન દાસને કઈ રીતે ભય બતાવે છે અને કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે એના પછી ટૂંકર લખવાની છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ અને માણસનું બીજું કર્તવ્ય એના પછીની વાત કરીએ તો મિત્રો કૌંસમાં પેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે મિત્રો અહીંયા કારણ વિના દુર્ઘટના થતી નથી તો કારણ વિના દુર્ઘટના ન ભૂ તો એ વાક્યનો ઉપયોગ કરવાનો છે અને પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે ચોવીસમો છે અમે દૂતને હણનારા નથી અસ્મદ દૂત ઘાતક ન તો અહીંયા મિત્રો તમારે પદનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું રહેશે જેના મિત્રો બે ગુણ છે એક વાક્યનો એક ગુણ છે વિભાગ ડીની વાત કરીએ તો તમારા માટે વિભાગ ડી એ મિત્રો મોસ્ટ આઈએમ્પી કહી શકાય કારણ કે અહીંયા વ્યાકરણ વિભાગ છે અને વ્યાકરણના પંદર મુદ્દા છે એ તમે સારી રીતે તૈયારી કરી નાખો એટલે તમારા પંદર માર્ક્સ તો અહીંયા મિત્રો બેઠા નક્કી થઈ જાય છે તો પચીસથી ને ચાલીસ સુધીના પ્રશ્નો છે એ મિત્રો તમારે અહીંયા પૂછાવાના છે તે છે વ્યાકરણના જેમાં સૌ પ્રથમ મિત્રો અહીંયા તમને આપેલો છે સમાનાર્થી શબ્દ કેમ છે સદીહ તો અહીંયા તમને ચાર ત્રણ ઓપ્શન પણ આપેલા છે એમાંથી તમારે મિત્રો નક્કી કરવાનું છે એના પછી બીજું છે વિરુદ્ધાર્થી શબ્દ આર્ત નું સુખમ કે યોગ્ય ઓપ્શન અધો ભ્ય વર્તમાન કાળ ઉત્તમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્ત લિખત અહીંયા મિત્રો તમારે વર્તમાનકાળનું ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ લખવાનું છે જેમાં આપેલું છે જાનાતી જાનામી અને જાનામ તો અહીંયા મિત્રો તમારે ભવિષ્યકાળનું રૂપ લખવાનું છે મધ્યમ પુરુષ દ્વિવચન એના પછી પુરુષ એક વચન પુરુષ કરીએ તો કાક્ય પુનઃલિખિત સ્મનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે એના પછી મિત્રો પંચમી વિભક્તિ એક વચન હશે રૂપિતવા પંચમી વિભક્તિનું એક વચન નું રૂપ અહીંયા મિત્રો પસંદ કરીને લખવાનું છે ષ્ટી વિભક્તિનું બહુવચ નું રૂપ મિત્રો અહીંયા તમારે લખવાનું છે એના પછી રિક્ત સ્થાન ખાલગ્યા પૂરવાની છે અહીંયા તમને ઓપ્શન પણ આપેલા છે છે તેમાં પણ મિત્રો રિક્ત સ્થાન એના પછી કૃદનનો પ્રકાર ઓળખાવાનો છે સંધિ વિચ્છેદ કરવાની છે તમને અહીંયા મિત્રો આપેલા છે સંધિ યુક્ત કરવાની છે જોડવાની અને સમાસ ઓળખાવાના રહેશે હવે વાત કરીશું વિભાગ નંબર એની ની વિભાગ નંબર એ ની અંદર સૂચના મુજબ જવાબો આપવાના છે તો અહીંયાની વાત કરીએ મિત્રો તો એકતાલીસ પ્રશ્ન છે નીચે આપેલા વાક્યોનો કથા અનુક્રમ અનુસાર ગોઠવવાના છે મિત્રો આ જે છે એ અડાવડા છે તમારી જે કથા આપેલી છે પાઠ આપેલા છે તેની અંદર એને ઘટના કઈ થઈ બની છે પહેલી એ ઘટના પ્રમાણે તમારે મિત્રો અહીંયા ગોઠવવાના રહેશે તો એ મિત્રો તમારે ક્રમ અનુસાર ગોઠવવાના છે અહીંયા મિત્રો અડાવડા છે એના મિત્રો તમને ચાર ગુણ મળી જશે એના પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે અહીંયા તમને સંસ્કૃતની અંદર મિત્રો એક ફકરો આપેલો છે એ ગદ્યખંડ છે એ ગદ્યખંડની નીચે મિત્રો ચાર પ્રશ્નો છે અને ઉપરના મિત્રો ફકરાનમાંથી વાંચી સમજી વિચારીને ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ઉપરના ફકરામાંથી આપવાના છે એના પછી કરતા કૃતિના યોગ્ય મેલન જો એટલે કે કરતા સાથે યોગ્ય કૃતિ જોડવાની રહેશે મિત્રો તો અહીંની વાત કરીએ તો અહીંયા મિત્રો કરતા સાથે કૃતિ તમારે આપી આપવાની છે શ્રીમદ ભગવદ્ ગીતા અને મૃત કટ્ટિકમ તો એના લેખા કોણ છે બરાબર આપણને ખબર જ છે મિત્રો એ રીતે જોડાઈ દેવાના છે રેખાંિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે અહીંયા રેખાંકિત જે પદો આપેલા છે અશુદ્ધ છે અને તમારે શુદ્ધ કરીને ફરીથી ફકડાને લખવાનો છે એના પછી અનુવાદ કરવાનો છે અર્થ વિસ્તાર છે મિત્રો કોઈ પણ એક અનુવાદ કરવાનો રહેશે તો મિત્રો આ હતું આપણું પેપર આપણે સંપૂર્ણ પેપરની વાત કરી સોલ્યુશન જોયું તો આશા છે કે તમને આપણો વિડીયો જ હશે અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા